नमस्कार दर्शक मित्रों, टाइम्स ऑफ कच्छ टीवी न्यूज में आपનું સ્વાગત છે. હું છું જિજ્ઞા મહેતા. એક નજર આજના મુખ્ય સમાચારો. ભુજના મચ્છુનગર વિસ્તારના લોકોને અંતે ન્યાય મળ્યો. આમરણ ઉપવાસના પાના થયા. અબડાસા વિસ્તારમાં ઓવરલોડ વાહનો અંગે એક દિવસના ધરણા યોજાયા. ભાડાની કચેરીમાં દિવસ દરમિયાન અધિકારીઓ હાજર હોતા નથી. અંધેરી નગરી ચોપટ રાજાનો તાલ. कलेक्टर कचेरी ना जनसेवा केंद्र में सीसीटीवी कैमरा लागशे. जूना विवादों नू दुख राखी एक व्यक्ति पर जीवलेण हुमलो थयो. मनीष एस चौहान, खूब खूब अभिनंदन. आप श्रेणी कच्छ जिला राजपूत समाज ना प्रमुख तरीके वर्णी थवा बदल अमे हर्ष नी लागणी अनुभवीए छीए. शुभेच्छक टाइम्स ऑफ कच्छ परिवार तथा कबीर न्यूज परिवार. स्वर्गीय सेजीबेन बिमजीभाई चावड़ा, कच्छ मोरबी विस्तार ना सांसद सभ्य श्री विनोदभाई चावड़ा ना दादी मानो अवसान थता ऊंडा दुख नी लागणी अनुभवीए छीए. भगवान आपना परिवार ने दुख सहन करवानी ताकत अर्पे तेवी प्रार्थना. कबीर न्यूज परिवार अने टाइम्स ऑफ कच्छ टीवी न्यूज परिवार. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ભુજમાં મચ્છુનગર વિસ્તારના લોકોના ધરણાના પાના થયા. સરકારી તંત્રો દ્વારા નિકટ ભવિષ્યમાં ગરીબોને મકાનો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. તારીખ 4/3/2015 થી આમરણ ઉપવાસ પર બેઠેલા મચ્છુનગરના લોકોના ઉપવાસના પારણા થયા હતા. ગઈકાલે રાત્રે ઉપવાસી છાવણીમાં કચ્છ જિલ્લાના નાયબ કલેક્ટર ઋતુરાજ દેસાઈ, વન વિભાગના એસીએફ બીએચ ઠક્કર અને આરએફઓ બી કે ખટાણા ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા પર બેઠેલા લોકોના પારણા કરાવ્યા હતા. જ્યારે ગરીબ લોકો રજૂઆતો કરીને મરી ગયા ત્યાં સુધી સરકારી તંત્રોએ દાદ આપ્યું ન હતું. જ્યારે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા બાદ ભુજના ધારાસભ્યના નામના મીડિયામાં છાજિયા લેવાયા ત્યારબાદ સરકારી તંત્રોની ઊંઘ ઉડી હતી. તો રાત્રે ઉપવાસી છાવણી પર ઉચ્ચ અધિકારીઓએ ગરીબોની સાથે વાટાઘાટો કરી અને સુખદ સમાધાન શોધ્યું હતું અને રાત્રે નાયબ કલેક્ટર ઋતુરાજ દેસાઈના હસ્તે પારણા થયા હતા. તો સાંભળીએ પારણા કરાવ્યા બાદ અધિકારીઓએ શું જણાવ્યું હતું. મચ્છુનગરના જે લોકો અહીંયા ઉપવાસ પર બેઠા હતા એ લોકોને સમજાવટથી હાલમાં પારણા કરાવ્યા છે અને એ લોકો અમારી જે બાબત જે મૂકી હતી એમની સમક્ષ એમાં એ સમજૂત થઈ ગયા છે. એમની માંગ બીજી કે હતી કે એમના જે પુનઃસ્થાપન માટેની વ્યવસ્થા કરવામાં આવે તો સરકારની બીજી યોજનામાં પણ અમે એને પુનઃસ્થાપન માટે એને સમાવેશ કરીશું એ બદલે એમને માહિતી આપી છે. સર કેટલા સમયમાં ગાળામાં બને એટલી જલ્દી. બીએચ ઠક્કર, એસીએફ છું, પશ્ચિમ વન વિભાગમાં. એટલે એમાં ઘર તોડવા માટેની તો કોઈ બાંયધરી અમે લોકોએ નથી આપી, પણ એ લોકોએ જે જંગલ વિસ્તારમાંથી બેઠા હતા તો રેવન્યુ પાસે એમણે રજૂઆત કરી કે અમને તમે બીજી જગ્યાએ પુનઃસ્થાપન માટેની જગ્યા આપો અને રેવન્યુ વિભાગે એ લોકોને બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં એમનો પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. એટલે એ લોકો આજે પોતે સ્વૈચ્છિક રીતે એમ કે ભાઈ પારણા કરેલ છે. એટલે એ તો હવે સરકારશ્રીનો નિર્ણય છે કે શું કરવું એના માટે શું સમય આપવો, કારણ કે દબાણ એ લોકોએ કરેલું છે તો દબાણ દૂર કરવાનું તો કોર્ટમાંથી નક્કી થઈને આવેલું છે. તો એ પ્રમાણે કંઈક કાર્યવાહી તો એની કરવી પડશે. તોડવું કે નહીં તોડવું કે સ્વૈચ્છિક રીતે એ લોકો જો દબાણ દૂર કરી દેતા હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી કોઈ વસ્તુ તોડવાનો કે કોઈ સરકારને એના જેવું. મારું નામ બી કે ખટાણા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભુજ, પશ્ચિમ રેન્જ, ભુજ. હવે જે મચ્છુનગરીની અંદર જે વન વિભાગની જમીનની અંદર જે ગેરકાયદેસર બાંધકામો આવેલા છે તેને 3 તારીખે મેં તોડી પાડેલ તે સંદર્ભે જે ઉપવાસીઓ અહીંયા ઉપવાસ ઉપર બેઠા છે એ ને વૈકલ્પિક વ્યવસ્થા મકાનની થાય એ માટે કઈ કઈ યોજનાઓ નીચે એને મકાનોની ફાળવણી થઈ શકે એ માટે અમે જાણકારી મેળવી લીધી છે અને અમારા વન વિભાગ મારફત પણ જે સંબંધિત ખાતાઓ છે એના માટેનું લખાણ એ તૈયાર થઈ ગયું છે અને આવતીકાલે મોટા ભાગે એ દરેક ખાતાઓમાં કે જે જ્યાં કે આવા જે વિસ્થાપિત થયેલા હોય એ લોકોને એ મકાન મળે એ માટેને વન વિભાગ તરફથી પણ પ્રયત્ન કરવામાં આવશે. મારું લોંચા છગનલાલ અખયભાઈ નામ. હું અત્યારે મચ્છુનગરમાં રહું છું, જયનગરની પાછળ. અમારા મકાન જે તે ટાઈમે તોડ્યું પડ્યું તંત્ર દ્વારા
અને બીજાની અમને એવી સૂચના હતી કે તોડી પાડવામાં આવશે એટલે કલેક્ટર સાહેબ આગળ અમે રજૂઆત કરવા બેઠા હતા, પારણા કર્યા હતા કે અમને જ્યાં સુધી બીજા મકાનને વૈકલ્પિક જોગવાઈ ન થાય ત્યાં સુધી જે તે ખાતા પાસેથી મંજૂરી લઈ આપો કે અમને બેસવા આપે. અત્યારે અમે બહુ ખૂબ આનંદને અને સંતોષકારકપૂર્વક સાહેબ તરફથી અમને પ્રતિસાદ મળ્યો છે અને માનનીય સંસદની ખાતરી મળી છે અને એ લોકોના ઓના મુજબ એ લોકોએ મને સાહેબને મોકલાયા પારણા કરાવવા અને હું એ લોકોનો આભાર માનું છું. એના સિવાય અમને જે લોકોએ પણ મદદ કરી છે એનો અહીંયાથી હું આપના મીડિયા મારફતે આભાર માનું છું. જ્યારે આજે મચ્છુનગર વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. મચ્છુનગર વિસ્તારના લોકોની લડાઈમાં પત્રકારોએ પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો હતો અને ગરીબોના મકાનો ન તૂટે અને ગરીબોને ન્યાય મળે તે માટે બધા જ મીડિયા અને બધા જ છાપાના લોકો ગરીબોની સાથે રહ્યા હતા. જ્યારે ગરીબોને મકાન ક્યારે બનશે કે ક્યાં સુધી તેમના ફોરેસ્ટની જમીન પરથી દૂર નહીં કરાય તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. તો આવનારું ભવિષ્ય જ જણાવશે કે ગરીબોને કેવો ન્યાય મળે છે. કચ્છમાં ઇલેક્ટ્રોનિકની દુનિયામાં વિખ્યાત નામ એટલે લીગલ ટીવી સેન્ટર. અમારી પાસે ઉપલબ્ધ છે એલઈડી ટીવી, એર કન્ડિશન, ફ્રીજ, વોશિંગ મશીન અને હોમ અપ્લાયન્સીસનો ખજાનો. વિખ્યાત કંપનીના ઇલેક્ટ્રોનિક સાધનો જેમ કે સોની, એલજી, વર્લપુલ, નટરાજ ગરગંટી વગેરે અમારી પાસે હાજર સ્ટોકમાં ઉપલબ્ધ છે. ઉત્તમ ખરીદી અને ઉત્તમ સર્વિસ માટે એક વખત અમારા શોરૂમની મુલાકાત અવશ્ય લો. ગ્રાહકોનો સંતોષ એ અમારી કમાણી છે. અમારું સરનામું નોંધી લેશો, લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો, 0 28 32 253 042. અબડાસા વિસ્તારની સિમેન્ટની કંપનીમાં ઓવરલોડ ચાલતા વાહનો બાબતે એક દિવસના ધરણા યોજાયા. એક વર્ષની લડાઈ બાદ ધરણા આંદોલન કરવામાં આવ્યા. કચ્છમાં ઓવરલોડ વાહનો અસંખ્ય ચાલે છે, પરંતુ કચ્છનો આરટીઓ તંત્ર કુંભકરણની નિંદ્રામાં પોટેલું છે. જ્યારે અબડાસા વિસ્તારમાં ઓવરલોડ વાહનોથી રસ્તાઓ બરબાદ થઈ ગયા છે, પરંતુ સરકારી તંત્રો ઓવરલોડ વાહનો પકડતા નથી તે કડવું સત્ય છે. જ્યારે સરકારી તંત્રો દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા અંતે ઓવરલોડ પરિવહન અટકાવ લડત સમિતિએ એક દિવસના ધરણા યોજી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. જ્યારે ઓવરલોડ વાહનો રાજકીય લોકોના જ ચાલે છે અને ઓવરલોડ વાહનો ચલાવવામાં કચ્છના બે ધારાસભ્યોના નામો પણ ખૂબ જ ચર્ચામાં છે. આ બંને ધારાસભ્યો શાસક પક્ષના પીઢ નેતા હોવાથી તેમની સામે આરટીઓ તંત્ર થતું નથી અને તેમની અસંખ્ય ટ્રકો ઓવરલોડ માલ ભરી અને વહન કરે છે, તે છતાં તેમની ટ્રકો પકડવામાં આવતી નથી તે આપણા બધાને ધ્યાનમાં છે. જોકે ઓવરલોડ વાહન કચ્છમાં છેલ્લા 10-15 વર્ષથી ચાલે છે અને આરટીઓ તંત્ર રાજકીય લોકોના દબાણથી યોગ્ય કાર્યવાહી કરતું નથી તે પણ કડવું સત્ય છે. તો આજના ધરણા અંગે વાત કરતા ઇકબાલભાઈ મંદરા. ઇકબાલ મંદરા, ત્રાસ તો લગભગ છેલ્લા 4-5 વર્ષથી ત્રાસ છે, પણ હવે અબડાસાની પ્રજા છે હવે ત્રાહીમામ પોકારી રહી છે. હવે અમે પણ લડત ચલાવી રહ્યા છીએ અને ઓછામાં ઓછા 12 મહિના થવા. અબડાસાની ખાસ કરીને જે સિમેન્ટ એકમો આવેલા છે, સાંગી કંપની છે, અલ્ટ્રાટેક છે, જેપી સિમેન્ટ છે, પછી એક મિનરલ્સ આપણે ઓક્સાઇડમાં અહીંયા કંપની ક્રેડો કરીને આવેલી છે, એ કંપની દ્વારા અવલોટમાં રાજકારણી રાજકીય વક્ત ધરાવતા હોય ગમે એ પાર્ટીના રાજકીય વક્ત ધરાવતા લોકોની ગાડીઓ ચલી રહી છે. હું કોઈ વ્યક્તિગત આમાં પડવા નથી માંગતો, અમને તો એવું છે અબડાસાની પ્રજાને આ વસ્તુમાંથી એક છુટકારો મળવો જોઈએ. હવે હપ્તાનો તો આપણે ચોક્કસ ન કહી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક એવી ધોંસ એના પર આવે છે, વહીવટી તંત્ર ઉપર દબાણ તો છે જેના કારણે ગાડીઓ નથી પકડતી. આજની તારીખમાં અમારી જે લડત ચાલુ છે ત્યારે પણ અબડાસા સિમેન્ટ એકમો દ્વારા ખુલ્લે આમ ઓવરલોડ ચાલુ છે. જ્યારે ઓવરલોડ ન પકડવાનું કારણ આરટીઓ તંત્રએ સ્ટાફની ઘટ હોવાનું જણાવ્યું છે. જોકે આરટીઓ તંત્રમાં તો છેલ્લા કેટલાય વર્ષોથી સ્ટાફની ઘટ છે, પરંતુ માત્ર સામાન્ય લોકોના જ ઓવરલોડ વાહનોને દંડ કરવામાં આવે છે, જ્યારે રાજકીય વગ ધરાવતા લોકોના વાહનો હજી સુધી દંડાયા નથી તે પણ આપણે જાણીએ છીએ. જ્યારે દંડની રકમની વાત કરતા આરટીઓ અધિકારીએ આરટીઓ તંત્રનો લૂલો બચાવ કર્યો હતો અને મોટી સંખ્યામાં દંડ વસૂલવામાં આવે છે તેવું જણાવ્યું હતું. તો દંડની કાર્યવાહી અંગે વાત કરતા આસિસ્ટન્ટ આરટીઓ ભરતભાઈ સોલંકી,
અચ્છા, આપનો પ્રશ્ન એકદમ ધારદાર અને સચોટ છે. એમાં ફક્ત એટલું જ કહેવાનું રહે કે સરકારી કચેરીઓમાં સ્ટાફની શોર્ટેજ હોય જ છે, એ એકદમ સત્ય અને સ્વીકારેલ વસ્તુ છે. પણ એમ છતાંય એટલા ઓછા સ્ટાફની અંદર અમારો વિભાગ, અમારી કચેરી સતત કામગીરી કરતી રહે છે. આ બાબતે અમે કરેલી કામગીરીના આંકડાઓ પણ ઘણીવાર પેપરમાં આવતા હોય છે. ચેકિંગ પણ ચાલતું જ રહે છે, અમારું રૂટીન ચેકિંગ ચાલતું જ હોય છે. પણ કચ્છ જિલ્લો બહુ મોટો છે અને આપણી પાસે અવેલેબલ સ્ટાફ હોય એની પાસેથી જ આપણે કામ લેવાનું હોય છે. સાથે સાથે ઓફિસની રૂટીન કામગીરી સતત ચાલતી હોય છે. સ્ટાફની ઘટ તો ઘણી બધી છે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો બી ઓછા છે, ઇન્સ્પેક્ટર અધિકારીઓનો સ્ટાફ બી ઓછો છે, સાથે સાથે ક્લેરિકલ સ્ટાફમાં બી એટલો મોટો ઘટ છે. અને આપને એ બાબતે એક્સેડ ફિગર જોઈતા હશે તો આપને વહીવટી શાખામાંથી મળી જશે. તો સ્ટાફની ઘટનો લાભ માત્ર રાજકીય વક્ત ધરાવતા લોકોને જ મળે છે. ભુજ અને અંજાર વિસ્તારના ધારાસભ્યોના ફોલ્ડરિયાનો ઓવરલોડ હજી સુધી પકડાયું નથી અને પકડાવવાનું પણ નથી તેવી લોક ચર્ચા રહ્યું તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. ટાઈમ્સ ઓફ કચ્છ ટીમ અત્યારે કલેક્ટર ઓફિસ સામે આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે કેટલા સમયથી ઓવરલોડનો ત્રાસ છે. મોટા મોટા વક્ત ધરાવતા નેતાઓ, અધિકારી, પદાધિકારીઓની ગાડીઓ છે એમ લોકો કહે છે, પણ જે આરટીઓ અધિકારીની ભૂમિકા છે ઓવરલોડ ગાડી પકડવાની, પણ એ પકડતા નથી. શું કામ નથી પકડતા એ પ્રજા પણ જાણે છે. જો પકડવા જાય તો બદલી થઈ જાય છે. અમુક આરટીઓ અધિકારીઓ છે જે ભ્રષ્ટ છે, એના કારણે ગાડીઓ નથી પકડાતી. તો લોક માંગણી એવી છે કે તાત્કાલિક અસરથી સામે ક્યારે ચેકપોસ્ટ છે, અબડાસા છે, લખપત છે, મુંદ્રા જેટલા પણ પોર્ટ છે, જેટલી કંપનીઓ છે ત્યાંની ઓવરલોડ ગાડીઓ નીકળે છે જે મોટા મોટા વર્ગદારોની, એ તાત્કાલિક અસરથી બંધ થવી જોઈએ અને પકડાઈ જવી જોઈએ, આવી લોક માંગણી છે. શ્રી સજાનંદ પટેલ વિનાશ ગમ આપના માટે લાવે છે વિખ્યાત અનાજનો ખજાનો. અમારી પાસે સમગ્ર વર્ષ માટે ભરવાના ઘઉં મળી રહેશે. કચ્છના ઘઉં અને કાઠિયાવાડી ઘઉં પણ ઉપલબ્ધ છે. શ્રી સજાનંદ ઇન્ડસ્ટ્રીઝમાં ઉચ્ચ ગુણવત્તાનું બેસન મળી રહેશે. અમારી પાસે ખાસ હોમ ડિલિવરીની સુવિધા તો ખરી જ. ઓરિજિનલ ઘઉં માટે અમારી ખાસ મુલાકાત લ્યો તો આજે જ આખા વર્ષના ઘઉં ભરવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું નોંધી લેશો, શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ, નરનારાયણ નગર, સુખપર, તાલુકો ભુજ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, 9903181905 તથા 9873766034. ભાડાની કચેરીમાં થોડા દિવસે કાગડા ઉડતા જોવા મળ્યા, એક પણ અધિકારી હાજર જોવા મળ્યા નહીં, ઉપરાંત ચેરમેન કોઈ દિવસ દેખાતા નથી. ભાડાની કચેરીમાં સામાન્ય દિવસે કોઈ અધિકારીઓ દેખાતા નથી. જ્યારે લોકોને કામ પડે છે ત્યારે કોઈ અધિકારીઓ હાજર રહેતા જ નથી, ઉપરાંત લોકોના કામો પણ થતા નથી તે હકીકત છે. જ્યારે આજે ટાઈમ્સ ઓફ કચ્છની ટીમે ભાડા કચેરીની મુલાકાત લીધી ત્યારે એક પણ અધિકારીઓ જોવા મળ્યા ન હતા. તો હવે આપ જ વિચારી શકો છો કે આવી પરિસ્થિતિમાં કોઈ અધિકારી હાજર ન હોય ત્યારે લોકોના કામ કઈ રીતે થાય. જો કે ભાડાની કચેરીમાં સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી કામ થતા નથી અને 6 વાગ્યા પછી કામો થાય છે. હવે 6 વાગ્યા બાદ કામો મોટા વહીવટ થયા બાદ જ થાય છે તે પણ આપણે જાણીએ છીએ. આમ માત્ર મોટા વહીવટ મળે તે માટે જ આ અધિકારીઓ દિવસના ભાગમાં હાજર રહેતા નથી અને સાંજે મોડા આવી મોટો વહીવટ લઈ અને લોકોના કામો કરે છે. તો ભાડા દ્વારા કામગીરી ન થતા અનેક ફરિયાદો પણ કરવામાં આવી છે, પરંતુ કલેક્ટરશ્રીના આદેશો બાદ પણ ભાડા કોઈ કાર્યવાહી કરતું નથી તે કડવું સત્ય છે. ભુજમાં ડગલે અને પગલે નિયમ વિરુદ્ધના બાંધકામો થાય છે, પરંતુ તેને હજી સુધી ભાડા દ્વારા અટકાવવામાં આવ્યા નથી. નિયમ વિરુદ્ધના બાંધકામો હજી સુધી ભાડા દ્વારા દૂર કરવામાં આવ્યા નથી. જ્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો થઈ અને ફરિયાદો બાદ કલેક્ટરશ્રીએ આદેશો આપ્યા તે આદેશોને પણ ભાડા માનતું નથી અને દબાણકારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી. જ્યારે ભાડામાં માત્ર 1000-1000ની નોટો જ ચાલે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કલેક્ટરશ્રીના આદેશ ભાડાની કચેરીમાં ચાલતા નથી, પરંતુ ગાંધીબાપુના ફોટાવાળી 1000-1000ની નોટો આપો કે તરત જ તમારા બધા જ કામ થઈ જશે.
તમે રૂપિયા આપો તો જ તમારા કામ થાય તેવું તંત્ર કેટલે અંશે વ્યાજબી છે તે આપ જ નક્કી કરજો। તો ચાર ચાર માસ સુધી પણ તમારા કામો નથી થતા તે હકીકત છે, પરંતુ જ્યારે હજાર હજારની નોટો દેખાય છે ત્યારે બે દિવસમાં તમારા કામ થઈ જાય છે। તો આ ભાડાના તંત્ર સામે લોકોની ખૂબ જ ફરિયાદો ઉઠી છે, પરંતુ ભાડાના ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરતા નથી તે પણ કડવું સત્ય છે। ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ ભાડાની ઓફિસે આવેલી છે અને ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે પદ અધિકારી અને અધિકારી પોતાની ચેમ્બરમાં હોતા જ નથી। જ્યારે પણ મીડિયાના મિત્રો મુલાકાત માટે આવે છે ત્યારે પદ અધિકારી અને અધિકારી એમ જ કહે છે કે મિટિંગમાં હોય છે। અહીંયાના પ્રમુખશ્રી છે, ચેરમેનશ્રી છે, એ સાંજે મળે 6 વાગ્યા પછી। તો આમ આદમીને મળવું હોય, નાના માણસને મળવું હોય તો ક્યારે મળવા આવે? સાંજે 7 વાગે આવે, 8 વાગે આવે કે રાતે 10 વાગે આવે? વિચાર કરો કે આ સીસીટીવી કેમેરા ગોઠવેલા છે પણ માત્ર શોભા માટે, અને ફૂટેજ લેવામાં આવે તો ખબર પડે કે આ ભાડાની ઓફિસ છે કે પાંજરાપોર, કાંઈ ખબર નથી પડતી। ગમે ત્યારે અધિકારી પદાધિકારી આવે છે અને ગમે ત્યારે જાય છે, કોઈ બોલવાવાળું નથી। આવું લોકોનું કેવું છે? મન ટ્રાવેલ્સ ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ ડેઇલી સર્વિસ। અમારે ત્યાં B11R વોલ્વો 2x2 સેમી સ્લીપર લક્ઝરી બસની સુવિધા ઉપલબ્ધ છે। દરરોજ બપોરે 2:45 અને રાત્રે 10:30 ભુજથી અમદાવાદ માટે બસ સર્વિસ। દરરોજ બપોરે 2:45 અને રાત્રે 11 અમદાવાદથી ભુજ માટે બસ સર્વિસ। આરામદાયક અને સુરક્ષિત સફર માટે ખાસ અમારી સેવાનો ઉપયોગ કરો। અમારી સર્વિસ માનકુવા, સુખપર, માધાપર, અંજાર, આદિપુર, ગાંધીધામમાં પણ ઉપલબ્ધ છે। અમારી ઓનલાઈન બુકિંગ માટે www.manbus.com પર લોગઇન કરો તો આપની સુરક્ષિત સફર માટે નોંધી લેશો અમારું સરનામું। મન ટ્રાવેલ્સ, ધવલ કોમર્શિયલ સેન્ટર, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 82-389-88-188, 82-389-88-288, 82-389-88-388 તથા લેન્ડલાઇન નંબર 02-3232-488। જાણીતા જ્યોતિષ શ્રી શંકરભાઈ ગોર દ્વારા તમામ પ્રશ્નોનું સચોટ સમાધાન। શંકરભાઈ ગોર ભારતના સ્વવડા પ્રધાન ઇન્દિરા ગાંધીના મૃત્યુથી લઈને શ્રી અટલ બિહારી વાજપેયીની સરકારના પતન સુધી તથા ભારતના 7 વડાપ્રધાનના સચોટ ભવિષ્યવાણી કરનાર શ્રી શંકરભાઈ ગોરની રૂબરૂ તથા ટેલિફોનિક મુલાકાત અવશ્ય લો અને પ્રશ્નનું સમાધાન કરાવો। સંપર્ક શ્રી શંકરભાઈ ગોર, આંતરરાષ્ટ્રીય જ્યોતિષાચાર્ય, ટીના હાઉસ, ડૉક્ટર ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9909602928। જ્યોતિષ વગર ભવિષ્ય વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષ શ્રી શંકર ગોરનું પુસ્તક ભારતીય અંકશાસ્ત્ર ઘર બેઠા મેળવો। અશુભ કાળથી બચો, કિંમત માત્ર ₹100, પોસ્ટ કચ્છ સાથે। કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં રાશન કાર્ડ બનાવી આપતા દલાલો સામે લાલ આંખ કરવામાં આવશે। સીસીટીવી કેમેરા ગોઠવી વચેટિયાઓને પકડવા તંત્ર સજ્જ બનશે। ભુજમાં કલેક્ટર કચેરીમાં આવેલી જનસેવા કેન્દ્રમાં રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેની કામગીરી કરવામાં આવે છે। જ્યારે યોગ્ય રીતે કામગીરી નથી થતી તેવી અનેક ફરિયાદો ઉઠી છે અને જનસેવા કેન્દ્રમાં વચટિયાઓ અને દલાલો દ્વારા લોકો પાસેથી મોટા ઉઘરાણા કરી અને કામ કરાવવામાં આવે છે, ત્યારે દલાલો અને વચટિયાઓને દૂર કરવા માટે ભુજ કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે અને દલાલોને પકડવામાં આવશે તેવી વિગતો કલેક્ટર સાહેબે આપી હતી। સામાન્ય રીતે જનસેવા કેન્દ્રમાં લોકોના કામો થઈ જવા જોઈએ, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ પૈસા પડાવવાની લાલચમાં ભુજના અને કચ્છના લોકોના યોગ્ય કામો કરતા નથી, તેથી સામાન્ય લોકોને દલાલો અને વચેટિયાઓને મારફતે કામ કરાવવા પડે છે અને સામાન્ય કામના હજારો રૂપિયા ખર્ચ કરવા પડે છે। આવું ન થાય તે માટે કલેક્ટરે જનસેવા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાડવાનું જણાવ્યું છે। તો સાંભળીએ સીસીટીવી કેમેરા કઈ રીતે લાગશે અને કેમ કાર્યરત થશે તે અંગે કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલને।
જનસેવા કેન્દ્રોમાં ઘણીવાર એવી ફરિયાદો આવે છે, આપણા મીડિયા મારફતે આવે છે, લોકોની અરજીઓ મારફતે આવે છે, કે કેટલાક લોકો જનસેવા કેન્દ્રમાં વારંવાર જાય છે, લોકોને ગુમરાહ કરે, પૈસા પડાવતા હોય કે લાવો તમારું કામ કરાવી દઈએ, કર્મચારીઓ અંદર બેસીને કામ કરતા હોય, પણ આવા કોઈ તત્વોને ડામવા કે નિવારવા માટે, ઉપરાંત ત્યાં આગળ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે, કોઈ લોકો શાંતિથી પોતાનું કામ કરાવીને જાય, એના માટે આપણે દરેક જનસેવા કેન્દ્ર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જેટલા જનસેવા કેન્દ્રો છે એ બધામાં સીસી કેમેરા લગાવવાનો નિર્ણય કરીએ છીએ, અને એનું રેકોર્ડિંગ થાય અને કોઈ આવા પ્રકારના કોઈ બનાવો ન બને એના ઉપર તકેદારી રાખવા માટે આપણે સીસી કેમેરા લગાવવાનો નિર્ણય કરીએ છીએ. જ્યારે ભુજમાં અન્ય જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા બન્યા છે અને લાખો રૂપિયાના ખર્ચે લગાડેલા કેમેરા આજે કામ કરતા નથી, તો હવે નવા સીસીટીવી કેમેરા કેટલા ઉપયોગી નીવડશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હવે જે સીસીટીવી કેમેરા લાગશે તેનામાં પણ આપણા જ લાખો રૂપિયા બરબાદ થશે તેવું લાગી રહ્યું છે. સૈયદ જ્વેલર્સ એન્ડ એસોસિએટ, સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર, રજવાડી હાર અને સેટ, ફેન્સી નેકલેસ અને મંગળસૂત્ર, ડાયમંડ નેકલેસ, ડાયમંડ રિંગ્સ, ફેન્સી ચેઇન, ફેન્સી બુટિયા, ફેન્સી અને ડાયમંડ વીટી, લેટેસ્ટ અને અવનવી વેરાયટી, સુંદર અને કલાત્મક દાગીનાની વિશાળ રેન્જ, આધુનિક ફેશન પ્રમાણેના આભૂષણ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. કલકત્તી હાર, એરિંગ, પાટલા, વીટી, પોંચી, બુટ્ટી, ઝાંઝર, અરબી બુટ્ટી તથા અરબી સેટ, ઇટાલિયન અને સિંગાપોરની જ્વેલરી આઇટમ, ચાંદીના કલાત્મક દાગીના અને ફેન્સી સાંકડા, કચ્છી વર્કના કલાત્મક દાગીના અહીં મળશે. સૈયદ જ્વેલર્સ એન્ડ એસોસિએટ, સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર, આશાપુરા રિંગ રોડ, દાંડા બજાર 4 રસ્તા, રાજગોર સમાજવાડીની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726544434 અને 9825610671. ડેવલપર્સની દુનિયાના સરતાજ શરીફ લેન્ડ ડેવલપર્સ પ્રસ્તુત કરે છે રીધા પાર્ક. રીધા પાર્કમાં મધ્યમ વર્ગના લોકો માટે છે આકર્ષક યોજના, જેમાં દર મહિને માત્ર રૂપિયા 1200ના સરળ 70 હપ્તા ભરીને મેળવો 80 ચોરસ વારનો પ્લોટ. કચ્છના સિંગાપોર સમાન વિકસિત મુંદ્રાની તદ્દન નજીક જિંદાલ પાઇપ, આશાપુરા માઇન્સ, મહાશક્તિ કોક સહિતના ઔદ્યોગિક મથકોના લાભ સાથે વિકસિત વિસ્તારમાં આજે જ આપનો પ્લોટ બુક કરાવો. અને હા, દર મહિને 2 મુખ્ય ઇનામો અને 42 આશ્વાસન ઇનામોની વણઝાર. આ યોજના માત્ર 500 સભ્યો માટે જ મર્યાદિત છે. બુકિંગ અને વધુ માહિતી માટે સંપર્ક કરો ભુજ ખાતે સંજય પિતોડા, અલી વસીમ, રુસિલ પીસા, જુસફભાઈ વિધાણી, ગાંધીધામ મધ્યે ધર્મેશ આમના, ધીરજભાઈ છેડા, માંડવી ખાતે મહેબૂબભાઈ ચાકી, અનવરભાઈ ચાકી, અંજારમાં ખલીફા જુમાભાઈ આઈ, ખલીફા ભીખાભાઈ આઈ, મુંદ્રા ખાતે બુકિંગ માટે અલ્તાફભાઈ છુછિયા, ઈશાન મેમણ, તેમજ ભચાઉ મધ્યે સલીમભાઈ ખલીફાનો સંપર્ક કરી શકો છો. શરીફ લેન્ડ ડેવલપર્સ, હેડ ઓફિસ એ વિંગ, પહેલા માળે, આરટીઓ રિલોકેશન સાઇટ, એસબીઆઈ બેંકની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832655880. કોન્ટેક્ટ પર્સન જમીર મોગલ 9825404880. શરીફ લેન્ડ ડેવલપર્સ. જૂના વાદ વિવાદનું દુઃખ રાખી ભુજમાં કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પોલીસ તંત્રને અનેક ફરિયાદો છતાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી આરોપીઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો. ભુજમાં જૂના વાદ વિવાદના કારણે 2 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે કરેલ હુમલામાં ભુજના એક યુવાનને ગંભીર ઈજાઓ થયેલી હતી, જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આ વિવાદમાં અગાઉ પણ પોલીસ ફરિયાદ થયેલી છે, પરંતુ પોલીસ તંત્રએ કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતાં આરોપીઓ બેફામ બન્યા હતા અને કાયદાની પરવા કર્યા વિના સામાન્ય લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે આરોપીઓના નામો અને સરનામા સહિતની માહિતી પોલીસ તંત્ર પાસે છે, પરંતુ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી, પરિણામે આવા હુમલા રોજબરોજ જોવા મળે છે. તો સાંભળીએ આ હુમલા અંગે વિગતો આપતા ઇલિયાસભાઈ ગગડાને. મારું નામ ઇલિયાસ મુસા ગગડા. મારો ભત્રીજો અમીન અને મારો ભાઈ નાટો, મારા 8 ભાઈમાંથી સૌથી નાટો ઇમરાન,
એમને બે છ જણ આવીને મારા મારી ઘરે છરીથી મારવા લાગ્યા. ને વીરા પરિવાર રાખો હતો, એમાં છ જણા, ઉસ્માન અહમદ વીરા, મોહમ્મદ હનીફ સુલેમાન, મુબારક ઉર્ફ બચુ. એ થોડોક વાદ વિવાદ પહેલેથી અમે કેટલી બી ડિવિઝનને ફરિયાદો કરેલી છે અને અરજીઓ કરેલી છે, તે છતાં અમારું કોઈ સાંભળતું નથી. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે આપના સપનાનું ઘર, ગોકુલધામ 1 અને ગોકુલધામ 2. માધાપરના સર્વે નંબર 402 અને 398 માં આધુનિક સુવિધાઓથી સુસજ્જ ગોકુલધામ સોસાયટી, જેમાં ટાઈપ A1 માં 120 વાળા પ્લોટમાં 1525 ફૂટનું બાંધકામ, ટાઈપ A માં 115 વાળા પ્લોટમાં 1525 ફૂટનું બાંધકામ, ટાઈપ B માં 60 વાળા પ્લોટમાં 845 ફૂટનું બાંધકામ, ટાઈપ C માં 60 વાળા પ્લોટમાં 560 ફૂટનું બાંધકામ, ટાઈપ D માં 40 વાળા પ્લોટમાં 560 ફૂટનું બાંધકામ, સાથે સાથે બાંધકામમાં કમ્પોઝિટ RCC સ્ટ્રક્ચર, સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વિટ્રીફાઈડ ફ્લોરિંગ, આકર્ષક MS મેઇન ગેટ તથા વિન્ડોમાં MS ગ્રિલ, પાકા CC રોડ, પાણી તથા ગટર લાઈનની સુવિધાઓ. ફક્ત રૂપિયા 1,00,000 ભરી વસાવો તમારા સપનાનું ઘર. યદુનંદન ડેવલપર્સ 1/1 યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ 02832242425. બુકિંગ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો સામજીભાઈ જે બાલાસરા 9925115487 અને 8894282146727373 અને 74. રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ ભુજની સ્વાદપ્રિય જનતા માટે રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ડિશિસ તેમજ પિઝા, પાઉંભાજી, ચાટ અને સાથે ફાસ્ટફૂડ પણ. દરરોજ બપોરે પંજાબી ફિક્સ થાળી તેમજ ગુજરાતી અનલિમિટેડ થાળી. રાધા કૃષ્ણ AC રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ આરામદાયક સિટિંગ વ્યવસ્થા તેમજ ખાસ ફેમિલી રૂમની સુવિધા પણ ખરી, તેમજ લગ્ન પ્રસંગે, ધાર્મિક પ્રસંગે, જન્મદિવસના પ્રસંગે ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વિશાળ પાર્ટી પ્લોટની સુવિધા સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા, સાથે સાથે રાધા કૃષ્ણ રેસિડેન્સીમાં રહેવાની પણ ઉત્તમ સગવડતા. અહીં આપને AC રૂમ, નોન AC રૂમ તથા ખાસ સ્પેશિયલ મોટા ફેમિલી માટે ફેમિલી રૂમની પણ સુંદર વ્યવસ્થા, રહેવા જમવાની સગવડતાની સાથે સાથે આપના માટે રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે રાધા કૃષ્ણ ટ્રાવેલ્સની પણ ઉત્તમ સગવડતા. અમારે ત્યાંથી આપને મળી રહેશે ઇનોવા, ટવેરા, ઝાયલો, XUV 500, AC તથા નોન AC બસો, 19 સીટર અને 59 સીટરમાં ઉપલબ્ધ. ખાસ આપના માટે અમો લાવ્યા છીએ વોલ્વો બસ. જમીન, પ્લોટ, મકાન લેવા તથા વેચવા માટે હાલે પ્રોપર્ટી કન્સલ્ટન્ટની એકવાર અવશ્ય મુલાકાત કરો. કોન્ટેક્ટ જાદવજીભાઈ કે હાલાય 9925991457. આજે જ અમારો સંપર્ક કરો. અમારું સરનામું છે રાધા કૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી, બલરામ વે બ્રિજની બાજુમાં, રેલવે ક્રોસિંગ પાસે, મિર્ઝાપર સુખપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ. તો દર્શક મિત્રો, આ હતા આજના TV સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.